રાજકોટમાં રખડતા પશુ પકડાશે તો ત્રણ ગણો દંડ થશે। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો। પ્રથમ વખત પશુ પકડાશે તો રૂપિયા 3000 ના દંડની જોગવાઈ કરવામાં આવી। બીજી વખત પશુ રખડતું ઝડપાય તો 4500 નો દંડ થશે। ત્રીજી વખત પશુ પકડાશે તો 6000 નો દંડ ફટકારવામાં આવશે। વ્યક્તિગત ઉપયોગમાં પશુઓ રાખતા પશુપાલકોએ પરમિટ લેવી પડશે। જો દૂધનું વેચાણ કરી ધંધો કરતા હશે તો લાયસન્સ લેવું પડશે। અરજી કરતા વધુ પશુ હશે તો કાર્યવાહી થશે। રાજ્ય સરકારે એક હુકમ બહાર પાડ્યો છે, કેટલા ઘણા વર્ષોથી ભાવ વધારો નથી થયો અને ભાવ વધારો કર્યો છે રાજકોટની, આખા ગુજરાતની અંદર વધારો થયો છે, રૂટિંગ પ્રક્રિયાનો ભાવ વધારો છે। આજનો જે નિર્ણય છે કેટલો ભાવ વધારો કરવામાં આવ્યો? 500 ના 1500 ના 1000 ના 3000 આટલો જ વધારો કર્યો છે। સમયાંતરે જયારે કોઈ પણ વસ્તુમાં જયારે ભાવ વધે છે ત્યારે એનો આ ભાવ વધારો છે। આકરો નહીં પડે માલધારી સમાજને? ગઈ વખતે તમે કહી રહ્યા હતા કે માલધારી સમાજની સાથે બિલકુલ આ દંડ, આ કોઈ આકરો દંડ નથી। સરકારે જે સમયાંતરે જે ભાવ વધારો કરવો પડતો એ મુજબ સરકારની સૂચના મુજબ મહાનગરપાલિકાનું અનુકરણ કર્યું છે। આ તાલિબાની કાયદો કે રાતે સપનું આવે સવારે દંડ વધારી દીધો, જનરલ બોર્ડમાં વેચી દીધો, સ્ટેન્ડિંગમાં પાસ કરી દીધો, કઈ રીતે? માલધારી સમાજ પણ ગુજરાતનો નાગરિક છે, અમે પણ ટેક્સ ભરી છીએ સરકારના જેટલા ટેક્સ, પેલા ખાડા તો પૂરો, રોજ લોકો ખાડામાં મરી રહ્યા છે। તમે એક વાત કરી રહ્યા છો ગાય ન જોઈએ, શહેરમાં કાંઈ વાંધો ન જોઈએ, અમારે નથી રાખવી, અમને વૈકલ્પિક જગ્યાએ બધા પ્લોટ આપી દો। તમે ઇમિટેશન માર્કેટ એક જ દિવસમાં જનરલ બોર્ડમાં પાસ કરો, માલધારી વસાહત 20 વર્ષ ચેલત કરી રાખો, આ કેવો તો અન્યાય?